આપણે કરી શકીએ છીએ, ચોક્કસ કરી શકીએ. યસ આઈ કેન. હેલન કેલર આંધળી હતી, મૂંગી હતી, બેરી હતી, અને પ્રશ્ન પૂછ્યો કે ત્રણેય નથી એનું દુઃખ નથી તમને? હેલન કેલર શું બોલ્યા કે મને આંખ નથી એનું દુઃખ નથી, પણ જેને આંખ છે પણ વિઝન નથી ને એવા લોકોનું મને બહુ દુઃખ છે. હું કરી જ શકું. અને એવા લોકોની વાતો ન સાંભળો જે તમને અટકાવે, જે તમને રોકે, જે તમને પાછા પાડે. હું કરી જ શકું. એક માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ બની શકે, પોતાની બેનની બંગડીઓ વેચીને કલામ એરોનોટિકલ એન્જિનિયર બની શકે, તો અહીંયા બેઠેલા યુવાનો શા માટે આ લેવલ પર ન પહોંચી શકે? સેકન્ડ થિંગ છે ડેડિકેશન. કેવળ ડિટર્મિનેશન, કેવળ સંકલ્પથી, કેવળ સપનાથી તો મુંગેરીલાલ કે હસીન સપને થઈ જાય. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેસિયસ થિંગ. કિંમત ચૂકવવી પડે. થોડાક વર્ષો પહેલા જીનીવામાં કોન્ફરન્સ હતી, બિલ ગેટ્સનું એક લેક્ચર હતું. લેક્ચરનું ટાઇટલ હતું બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બિઝનેસ કઈ ગતિથી કરવાનો? શાપરની ગતિથી, મેટોડાની ગતિથી, આજીની ગતિથી, સમ્રાટની ગતિથી, ભક્તિનગરની ગતિથી? કઈ ગતિથી? ધ સ્પીડ ઓફ લાઇટ. લાઇટની ગતિથી બિઝનેસ કરવાનો છે. એ બિલ ગેટ્સ દર કલાકે 4 કરોડ કમાય છે. દર કલાકે 4 કરોડ કમાય છે. રાત્રે સુઈ જાય 6 કલાક, સવારે ઉઠે ત્યારે 24 કરોડ રેડી હોય. આપણે ચાનું ઠેકાણું ના હોય. એમને એમ સફળતા મળી છે. $46 અબજ ની એસેટ. બિલ ગેટ્સ લખે છે સિએટલની એક નાનકડી સ્કૂલની અંદર સ્કાઉટ બોય તરીકે સિંગદાણા વેચવાનું કામ પણ કર્યું છે. જ્યારે બધા જ મારા મિત્રો બારીની બહાર ડોકા કરતા હોય ત્યારે મેં બારીઓ બંધ કરીને ફોકસ કર્યું છે, ત્યારે હું દુનિયાએ વિન્ડોઝ આપી શકું છું. જે વિન્ડોની બહાર જોજો કરે વિન્ડોઝ ના આપી શકે. ડિટર્મિનેશનની સાથે સાથે એનું ડેડિકેશન છે, ચોક્કસ શક્ય બને. વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલી એક વ્યક્તિ. આજે રાજકોટમાં એક મંદિર આપ જોવો છો, આ તો ખાલી સેમ્પલ છે. આવા 55 દેશમાં 1300 મંદિરો છે. એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ, 1300 મંદિરો, અમારા જેવા 1100 સાધુઓ, આ કઈ રીતે કાર્ય થઈ શકે? પણ કેવળ સંકલ્પથી નથી થયું. 2.5 લાખ ઘરોની અંદર એ પોતે ગયા છે. 7 લાખ પત્રો એમણે વાંચ્યા છે, એના જવાબ આપ્યા છે. 18,000 ગામડાઓમાં ગયા છે. ગુજરાતનો, ભારતનો કયો વ્યક્તિ 18,000 ગામડાઓની અંદર વ્યક્તિગત રૂપે ગયો હોય? સફળતા એમને એમ નથી મળતી. સખત પુરુષાર્થ એમણે કરેલો છે. એડિસન હોય, ન્યૂટન હોય, કોઈ પણ વ્યક્તિ, એમનો પુરુષાર્થ એમને આ લેવલ સુધી પહોંચાડે છે. લોંગ ફેલોએ બહુ સરસ વાત કરી છે, ધ હાઇટ્સ બાય ગ્રેટ મેન રીચ એન્ડ કેપ્ટ વેર નોટ એટેન્ડ બાય સડન ફ્લાઇટ. કેબીસીમાં રમત રમીને રમીને કરોડપતિઓ બહુ નથી થયા. કોણ બનેગા કરોડપતિઓ જોઈને? એ તો એની જાત મહેનતથી આગળ વધ્યા છે. ક્યારે આગળ વધી શક્યા છે? નેપોલિયન લખે છે 32 વર્ષે જે અડધું વિશ્વ જીત્યો હતો, નેપોલિયન લખે છે મારી સ્કૂલના બીજા છોકરાઓ જ્યારે રમતોમાં વ્યસ્ત હતા ત્યારે હું યુરોપના નકશાનો અભ્યાસ કરતો હતો. યુરોપના નકશાનો અભ્યાસ કરે, ડેડિકેશન, ત્યારે શક્ય બને છે. નિષ્ફળતા મળશે સંકલ્પથી, કેવળ થોડા ઘણા પુરુષાર્થથી સફળતા ન પણ મળે. નિષ્ફળતાની વચ્ચે ટકી રહેવું છે. 10 સપ્ટેમ્બર 1964 ચાઇનામાં એક બાળકનો જન્મ થયો. ભણવા મૂક્યો, 5મામાં 2 વખત નપાસ થયો, 8મામાં 3 વખત નપાસ થયો, કોલેજમાં 3 વાર નપાસ થયો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં એપ્લાય થયું, 10 વખત રિજેક્શન આવ્યું. કુલ અભ્યાસમાં 24 વખત નિષ્ફળતા મળી. મેથ્સમાં 120માંથી 10 1 આવ્યા, એક જ માર્ક આવ્યો, 1 out of 120. નોકરીમાં 30 સર્જરી કરી, બધી રિજેક્ટ થઈ. પોલીસ માટે એપ્લાય કર્યું, રિજેક્શન આવ્યું. કેએફસીના સ્ટોરમાં, એપ્લાય કર્યું, 24 જણામાંથી 23 સિલેક્ટ થયા. અનફોર્ચ્યુનેટલી હી વોઝ 24th. હવે શું કરતો હોય? પાનનો ગલ્લો ખોલીને બેઠો હોય, ચાપડી ઉંધિયન લારી કરી હોય. એ માણસ પાસે અત્યારે એસેટ છે $23.82 બિલિયન. 50,000 લોકોને રોજી રોટી આપે છે. હમણાં હોંગકોંગમાં એક મકાન લીધું છે 1300 કરોડ રૂપિયાનું. એનું નામ છે અલીબાબા ગ્રુપના જેકમા. અલીબાબા ગ્રુપનું જેકમા. જેને ઇંગ્લિશ નહોતું આવડતું, ચાઇનીઝ માણસ, 30-30 વખત અભ્યાસમાં નિષ્ફળ, નોકરીમાં નિષ્ફળતા, અને આ લેવલ સુધી પહોંચી શકે.